जय श्री कृष्ण बाळको। धोरण एक विषय गुजराती। गुजराती में छे ए आपणे चोपड़ी में चौथो पाठ आवरे वरसाद ए आपणे छे ए प्रश्न नंबर 3 सुधी पूरू कर्युं। तो हवे छे आपणे आगळ जोईए प्रश्न नंबर 4। एमां शुं कीधुं? तो के ओळखो अने रंग पूरो। एटले के तमने छे ए चित्रनी नीचे अक्षर आपेल छे, ए अक्षर छे ए तमारे ओळखवानो अने एमां छे ए रंग करवानो। तो पेलामां शुं कीधुं? तो के व ओळखवानो। तमां व क्यां छे? तो तमे जुओ तो अहीं ઉપર જ છે પેલું પાંદડું, એક ત્યાં છે, પછી એની નીચે તમે જુઓ તો બે છેલ્લી પાંદડામાં, તો આમાં છે એ વ ઓળખવાનો અને એમાં છે એ કલર કરવાનો। તો આમાં છે એ તમે પેન્સિલ કલર કે મીણિયા કલર છે એનો ઉપયોગ કરો જેથી છે એ તમને અક્ષર દેખાય। પછી બીજું ચિત્ર, તો એમાં તમને શું ઓળખવાનું કીધું? તો કે ર। તો ર તમે જુઓ તો ક્યાં છે? તો કે એક અહીંયા નીચે, પછી એની બાજુનો દ, પછી વ, પછી કયો છે? તો કે પછી બે મૂકીને ર। પછી ત્રીજું ચિત્ર, એમાં શું ઓળખવાનું? તો કે સ। તો સ ક્યાં છે? તો કે એક ઉપર, પછી તમે એની નીચે જુઓ તો અહીંયા સૌથી છેલ્લે દેખાશે, અહીંયા પણ બે સ છે। પછી ચોથું ચિત્ર, એમાં શું કીધું? તો કે દને ઓળખવાનું। તો દ ક્યાં છે? તો કે એક અહીંયા મની નીચે, પછી એની જ સામે, અને એક છે સૌથી નીચે। તો આમાં તમને શું કીધું હતું? તો કે પહેલાં ચિત્રમાં વ ઓળખવાનો, બીજા ચિત્રમાં ર ઓળખવાનો, ત્રીજામાં સ ઓળખવાનો અને ચોથા ચિત્રમાં છે એ દ ઓળખવાનો। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5। એમાં શું કીધું? તો કે મોટેથી વાંચો, કે અહીંયા તમને શબ્દો આપેલા છે એ વાંચવાના છે। તો ન મ, પછી જ મ, મ ગ, પછી વ ન, પછી જ ગ, અને છેલ્લો અક્ષર કયો છે? મ ન। તો પહેલી લાઇનમાં છે એ તમને કાના માત્રા વગરના જે છે અક્ષરો એટલે કે સાદા શબ્દો છે એ આપ્યા, નીચે છે એ કાનાવાળા, એટલે આપણે કહેતા હોય ને બાજુમાં લીધું તો એ કાનાવાળા શબ્દો આપ્યા છે। તો નને કાનો ના મ, મને કાનો મા ન, પછી ગને કાનો ગા ન, વને કાનો વા ન, આગળ જને કાનો જા ન, પછી સને કાનો સા ન। હવે ત્રીજું, એ શું આપ્યું છે? તો કે વને એક માત્ર બે ર, દને એક માત્ર દે વ, પછી મને એક માત્ર મે, પછી નને કાનો ના મે ના, પછી ર અને મને એક માત્ર મે એટલે ર મે, પછી જ અને મને એક માત્ર મે એટલે જ મે, પછી ન ન ન, પછી મને એક માત્ર મે એટલે ન મે। તો આ શબ્દો છે એ ફરી એકવાર કહું છું, નમ, જમ, મગ, પછી વન, જગ અને મન, પછી નામ, માન, ગાન, પછી વાન, જાન અને શાન, પછી વેર, દેવ, પછી મેના, પછી રમે, પછી જમે અને પછી નમે। તો આ શબ્દો છે એ તમારે પણ છે એ વાંચવાના છે। હવે આગળ જોઈએ, આગળ શું કીધું? છઠ્ઠું, ટપકા જોડો અને લખો, કે અહીંયા છે એ તમને ટપકા આપેલા છે એ તમારે જોડવાના છે અને એની નીચે છે એ પાછું એવી જ રીતે લખવાનું છે। તો તમે જુઓ તો પહેલાં છે એ તમને ટપકા આપ્યા, તો એ છે એ તમારે આવી રીતે બધા જોડી અને એની નીચે છે એ લખવાનું છે આવી રીતે।
પછી તમે એની નીચેની લાઇનમાં જોશો તો અહીંયા છે એ તમને બે લાઇન આપેલી છે, એક. પછી તમે એની નીચે જોશો તો ત્યાં છે એ તમને ટપકા નથી આપેલા, પણ તમે છે એ ઉપર જેવી લાઇન કરી નીચે પણ એવી જ છે, તો એ છે એ તમારે જોઈ જોઈને લખવાની છે. પછી બીજું તો એમાં પણ એવી જ રીતે પહેલી લાઇનમાં છે એ ટપકા જોડવાના અને પછી નીચે છે એ ચારેય લાઇનમાં તમારે પૂરું કરવાનું. પછી એવી જ રીતે છે એ તમને નીચે પણ છે એક લાઇન આપેલી છે, તો એ પણ તમારે છે આવી રીતે પહેલાં ટપકા જોડવાના અને એની નીચે છે એ ડિઝાઇન કરવાની. તો અહીંયા તમને છે એ કેટલા ટપકા આપ્યા, તો કે ત્રણ. ત્રણ એવી રીતે છે એ અલગ અલગ લાઇન આપેલી છે જે તમારે પહેલાં જોડવાની અને એની નીચે છે એ તમારે એવી જ રીતે લખવાની. પછી એ ત્રણેય છે એ પૂરું થઈ જાય પછી નીચે શું કીધું છે, સાતમો પ્રશ્ન, તો કે આંગળી ફેરવો. કે અહીંયા તમને અક્ષર આપેલા છે એની ઉપર છે એ તમારે આંગળી છે એ ફેરવવાની છે, જેથી કરીને તમને છે એ અક્ષર કઈ રીતે લખાય એ ખબર પડે. તો પહેલો અક્ષર કયો આપેલો છે, તો કે વ. તો અહીંથી શરૂ કરવાનું, અહીંથી આવી રીતે અને પછી આમ. પછી બીજો અક્ષર કયો છે, તો કે ર, એ પણ આવી રીતે. પછી પછી કયો આપેલો છે અક્ષર, તો કે સ. તો તમને ર કરતાં આવડી જાય તો પછી છે એ સ કરતાં પણ આવડી જાય ને, આવી રીતે પહેલાં ર કરી અને પછી છે એ જોડી દેવાનું. એના પછીનો અક્ષર કયો આપેલો છે, તો કે દ. તો આમાં કેટલા અક્ષર આપેલા છે, વ, ર, સ અને દ. તો આ છે એ તમારે ઘરેથી હોમવર્કમાં છે એ આ ઉપર તમને જે છઠ્ઠો પ્રશ્ન આપેલો છે એ અને ચોથો એ પૂરો કરવાનો છે. તો આજ માટે આટલું જ. હવે પછી છે એ આપણે પછીના વિડીયોમાં જોશું.